गत तारीख 23/1/2023 ना रोज एक खानगी न्यूज चैनल टीवी 9 भारतवर्ष तेमज टीवी 9 गुजराती में मौलाना मोहम्मद साजिद रसीदी प्रमुख ऑल इंडिया इमाम एसोसिएशन वाळाए इंटरव्यू दरमियान सोमनाथ मंदिर विषय अद्यतन खोटा अभद्र और उश्केरणीजनक निवेदन आप्युं हतुं, जेमां सोमनाथ मंदिर आस्थाना नाम पर देवी देवताओना नामे छोकरीओने गुम करवामां आवती हती, जेवी अभद्र उश्केरणीजनक तथा खोटी टिप्पणीओ करी हती। तेमज गजनवीए आ सोमनाथ मंदिर ने तोड़ेल नथी, परंतु त्यां आस्था तेमज देवी देवताओना नामे चालता खराब कामोने खतम करवानुं काम कर्युं हतुं। આવા ઉશ્કેરણીજનક કથનો કરતા ઇન્ટરવ્યુ આપી હિન્દુ ધર્મની લાગણી દુભાઈ તેવા શબ્દો ઉચ્ચારી બે ધર્મ અને કોમ વચ્ચે હુલ્લડ ફાટી નીકળે તેવા કથનો કર્યા હતા, જેથી આવા ગંભીર બનાવ અંગે ત્વરિત કાર્યવાહી કરવા જૂનાગઢ રેન્જ IGP મયંકસિંહ ચાવડા તથા ગીર સોમનાથ SP મનોહરસિંહ જાડેજા, DYSP VR ખેગાર દ્વારા જરૂરી માર્ગદર્શન અને કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી હતી। ઉપરોક્ત બનાવો બાબતે ફરિયાદ આપતા ફરિયાદ નોંધવામાં આવી છે। ફરિયાદના આધારે પ્રભાસ પાટણ સોમનાથ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે। સોશિયલ મીડિયા કે માધ્યમથી અમને એક વિડિયો દેખા, જિસમે મૌલાના મોહમ્મદ સાજિદ રસીદી જો ઓલ ઇન્ડિયા ઇમામ એસોસિએશન કે પ્રેસિડેન્ટ હે, ઉન્હોને ANI ન્યૂઝ ચેનલ કો ઇન્ટરવ્યૂ દેતે હુએ સોમનાથ મંદિર કે બારે મેં ગલત નિવેદન દિયા હે, અભદ્ર ઓર ઉશ્કેરણીજનક ટિપ્પણી કી હે, ઓર ઉસકી વજહ સે કરોડો લોગો को जो आस्था है उसको ठेस पहुंची है और उसके ऊपर कार्यवाही हो, इसके लिए सोमनाथ ट्रस्ट की ओर से हमने फरियाद लिखाई है। थोड़ा समय पहला दिल्ली में एक इंटरव्यू में दिल्ली खाते मौलाना मोहम्मद साजिद हमने एक सोमनाथ मंदिर बाबत टिप्पणी कर ली के सोमनाथ मंदिर में एक तो जे जे भूतकाल में जो हमलो थे ने जस्टिफाई करवा ट्राई करेलो एक बार लागणी दुबाई ए बाबत એ બાબતની ફરિયાદ અમને આજ રોજ મળી છે। સોમનાથ ટ્રસ્ટ તરફથી અમે ફરિયાદ દાખલ કરી દીધી છે અને એ તપાસ આગળ પ્રભાસ પટેલ PI કરી રહ્યા છે અને એમાં વ્યવસ્થિત તપાસ કરવાના છે। આરોપીએ એક ઇન્ટરવ્યૂમાં નેશનલ ચેનલમાં વિગતો આપેલી છે અને એના આધારે અમે ગુનો દાખલ કર્યો છે। ગુનો IPC 153A 295 મુજબ દાખલ થયો છે। એ વિગતો અમારી પાસે જે છે એ ઓલ ઇન્ડિયા ઇમામ એસોસિએશનના પ્રમુખ છે પોતે અને આ પ્રકારના નિવેદન અગાઉ પણ કરી ચૂક્યા છે કોઈ બીજી બાબતોમાં। આવા જ અવનવા વિડીયોઝ માટે અબતકની ચેનલને સબસ્ક્રાઇબ, લાઇક અને શેર કરતા ના ભૂલશો। આ જ રીતે જોડાયેલા રહો અબતક સાથે।